Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from Emigangad Memorial Primary School, Standard 6, Subject English. Students, today we learn Chapter 4, Watch Your Watch, Activity 5 and 6. Students, तमारी Activity 5 मा सू छे ते जुओ. तमारा शिक्षक 6 विद्यार्थियों ने वर्ग मा जुड़ी जुड़ी जग्याए उभा राखशे. તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય નોંધો. આ પ્રવૃત્તિ માટે તમને નીચેના ચિત્ર ઉપયોગી થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઇંગ્લિશમાં ઘડિયાળને કઈ રીતે જોવાય, કઈ રીતે બોલાય તે આપણે શીખવાનું છે, બરાબર? આપણને બધાને ઘડિયાળમાં જોતા તો આવડતું જ છે. 5:30 થયા, 6:30 થયા, 6:45 થયા, 3 વાગ્યા, 4 વાગ્યા, 3:30 થયા, 3:15 થયા, 6:45 થયા, બરાબર? આ રીતે તો આપણને બધાને ઘડિયાળમાં જોતા આવડતું જ છે ને. પણ આપણે ઇંગ્લિશમાં એ વસ્તુને કઈ રીતે બોલી શકીએ તે આપણે શીખવાનું છે, બરાબર? તો તેના માટે આપણને શું મદદ કરશે? અહીંયા આ જે ઘડિયાળના ચિત્ર આપ્યા છે તે આપણને મદદ કરશે કે આપણે ઘડિયાળમાં કઈ રીતે સમય જોવાનો છે અને શું સમય થયો છે તે આપણે નોંધવાનું છે, બરાબર? ચાલો તો આપણે ઘડિયાળમાં જોતા શીખીએ. તો અહીંયા તમને આ ઘડિયાળની અંદર આપણે 4 ભાગ કરી દીધા છે. શું કર્યું છે? 4 ભાગ કર્યા છે. 1, 2, એક ભાગ, બીજો ભાગ, આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, બરાબર? 4 ભાગમાં આ ઘડિયાળને વહેંચી દીધેલું છે. જુઓ, આટલેથી આટલાનો જે સમય થાય તેને શું કહેવાશે? આટલા આખા અડધાનો, પાસ્ટ. આટલેથી આટલો સમય જે થાય તેને ક્વાર્ટર પાસ્ટ કહેવાશે. શું કહેવાશે? ક્વાર્ટર પાસ્ટ કહેવાશે. અને તે પછીનો આટલેથી આટલાનો, આટલો આખો સમય પાસ્ટ કહેવાય. આટલે સુધીનો જો સમય પાસ્ટ થઈ જાય તો તેને શું કહેવાશે? હાફ પાસ્ટ. હવે આટલેથી 2 સ્ટાર્ટ થશે. તો આપણે કંઈ ઘડિયાળની અંદર બોલવું હોય તો 2, આટલે સુધી આપણે બોલવું હોય તો શું બોલાશે? પાસ્ટ. આટલેથી હવે બોલવું હોય તો 2, આટલેથી બોલવું હોય, આટલે આ એટલે બરાબર એક્ઝેક્ટ હોય તો ક્વાર્ટર 2, આટલે હવે આ બધું 2, બરાબર? તો આપણે આખા ઘડિયાળમાં શું યાદ રાખવાનું છે? આ તરફના ભાગનું બોલવું હોય તો પાસ્ટ, એટલે કે વીતી ગયેલો સમય હોય તે, બરાબર? અને આગળનું જે બોલવું હોય તે 2, એટલે કે આટલેથી આટલો સમય 2ની અંદર બોલાશે, બરાબર? આટલું તમને પાક્કું ધ્યાનમાં આવી ગયું છે. હવે આપણે આગળનું જોઈએ. જુઓ, આપણે પહેલાં ઘડિયાળમાં જોઈએ તો આપણા પહેલાં ઘડિયાળની અંદર અહીંયા તમારો મોટો કાંટો કેના ઉપર છે? 6 ઉપર છે, બરાબર? અને નાનો કાંટો સેના ઉપર છે? 8 ઉપર છે, બરાબર? તો અહીંયા 8 છે. અહીંયા મોટો કાંટો કેના ઉપર છે? 6 પર. તો આપણે એને ગુજરાતીમાં શું બોલી શકીશું? 8:30 વાગ્યા, બરાબર ને? આપણે એવું બોલીશું. તો આપણે હમણાં જ આગળના ઘડિયાળની અંદર જોયું કે આટલો જે સમય છે તેને શું કહેવાશે? વીતી ગયેલો સમય, એટલે કે પાસ્ટ. તો આટલેથી આટલાની અંદર જેટલો બી ટાઈમ હોય તે આપણે શું બોલીશું? પાસ્ટ થઈ ગયો, એટલે કે આખો આ આખું ગોલ ઘડિયાળ છે તેનો અડધો ભાગ શું થઈ ગયો? પાસ્ટ થઈ ગયો. આપણે આ ઘડિયાળના 4 ભાગ પાડ્યા તેમાંથી આ આખું ઘડિયાળના અંદરથી આ અડધો ભાગ પાસ્ટ થઈ ગયો. શું થઈ ગયું? પાસ્ટ થઈ ગયો, બરાબર? તો આપણે શું કહીશું? હાફ પાસ્ટ થઈ ગયું. હાફ પાસ્ટ ને કેટલા વાગેલા છે? કેટલા પાસ્ટ થયેલા છે? 8. તો આપણે શું બોલીશું? હાફ પાસ્ટ 8, બરાબર? તો આપણા પહેલાં ઘડિયાળમાં શું છે? હાફ પાસ્ટ 8. તેવી જ રીતે અહીંયા બીજું ચિત્ર છે. જુઓ, આ બીજું ચિત્ર છે, તેના અંદર તમારો નાનો કાંટો 11 ઉપર છે અને મોટો કાંટો 6 ઉપર છે, બરાબર? તો આ પણ હાફ પાસ થઈ ગયું, અડધું પસાર થઈ ગયેલો છે, અડધો સમય વીતી ગયેલો છે. તો આપણે શું બોલીશું એને પણ? હાફ પાસ 11. શું બોલીશું? હાફ પાસ 11. અગર 10 પર હોતે નાનો કાંટો તો શું બોલાતા તે? હાફ પાસ 10. અગર 9 પર હોતે તો શું બોલાતા તે? હાફ પાસ 9, બરાબર? તો આ જ રીતે આપણે હવે બીજા ઘડિયાળમાં જોઈએ. જુઓ, બીજા ઘડિયાળમાં શું છે? તમારો નાનો કાંટો કેટલા ઉપર છે?
આપણે ઘડિયાળના ચાર ભાગ પાડેલા ને હમણાં આગળના એમાં જોયેલું ને કે કયા ભાગને ક્વાર્ટર કહેવાય, કયા ભાગને હાફ કહેવાય, કયા ભાગને ક્વાર્ટર ટુ કહેવાય, બરાબર? તો આ તરફનો જે ભાગ છે તે વીતી ગયેલો સમય કહેવાય, બરાબર? આપણે આ સમયનો જે ભાગ છે તે વીતી ગયેલો અને આ તરફનો ભાગ જે છે તે ટુ કહેવાય, બરાબર? તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ, તમારો મોટો કાંટો કેટલા ઉપર છે? કેટલા ઉપર છે? 10 ઉપર, બરાબર? અને અરે સોરી, મોટો કાંટો 3 ઉપર છે, એટલે કે ક્વાર્ટર 15 મિનિટ તમારી પાસ થઈ ગયેલી છે, બરાબર? તો 15 મિનિટ જે પાસ થયેલી હોય તેને શું કહેવાશે? ક્વાર્ટર. અને નાનો કાંટો કેટલા ઉપર છે? 10 ઉપર છે. તો તમારું શું વંચાશે? આ આપણે હમણાં ઇંગ્લિશ ગુજરાતીમાં હોટે તો શું કહેતે? 10 થયા, બરાબર? તો અહીંયા ઇંગ્લિશમાં ક્વાર્ટર, આટલો જે ભાગ તમારો પાસ થઈ ગયેલો છે તેને શું કહેવાશે? ક્વાર્ટર. તો ક્વાર્ટર પાસ કેટલા? 10, બરાબર? તો ક્વાર્ટર પાસ 10. તેવી જ રીતે અહીંયા તમને બીજું ઘડિયાળ આપેલું છે, જુઓ, તેના અંદર તમને આ બતાવેલું જ પણ છે નિશાન કરીને કે આટલો સમય તમારો. તો તમારો નાનો કાંટો છે 1 ઉપર અને મોટો કાંટો છે 3 ઉપર. તો તમારા 3ના ઉપર એટલે કે 15 મિનિટ તમારી પસાર થઈ ગયેલી છે. તો 15 મિનિટ આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરેલું છે ને 60 મિનિટને 15 15 15 15 કરીને, તો 15 મિનિટ જે હોય તેને શું કહેવાય? ક્વાર્ટર, બરાબર? 30 મિનિટ પસાર થયેલી હોય તેને હાફ, અને 45 મિનિટ પસાર થઈ ગયેલી હોય તો ક્વાર્ટર ટુ, બરાબર? અને જો પૂરેપૂરા થઈ ગયેલા હોય તો જેટલા વાગ્યા હોય તેને 3 o'clock 4 o'clock, બરાબર? એવી રીતના આવે. તો અહીંયા આપણે હમણાં 15 મિનિટનું શીખીએ. તો આ આપણી કેટલી મિનિટ પસાર થયેલી છે? 15 મિનિટ, એટલે કે ક્વાર્ટર થયેલી છે, બરાબર? ક્વાર્ટર પાસ્ટ. ક્વાર્ટર પાસ્ટ કેટલા? તે કે 1, 1 પર છે, એટલે ક્વાર્ટર પાસ્ટ 1, એટલે કે 1:15 થયો છે. હમણે તમારો કાંટો 2 પર હોતે તો શું બોલાતે? ક્વાર્ટર પાસ્ટ 2. 4 પર હોતે નાનો કાંટો તો શું બોલાતે? ક્વાર્ટર પાસ્ટ 4. 5 પર હોતે તો ક્વાર્ટર પાસ્ટ 5, બરાબર? તો એવી જ રીતના આપણે હવે ત્રીજા ઘડિયાળમાં જોઈએ. જુઓ, ત્રીજા ઘડિયાળમાં કેટલા છે? તમારો મોટો કાંટો કેટલા ઉપર છે? 8 ઉપર છે, બરાબર? અને નાનો કાંટો 7 ઉપર છે, છે ને? જુઓ, આપણે અહીંયા આંકડા લખી દઈએ, 7 અને 8, તો તમને ધ્યાનમાં આવે, બરાબર? આ તમારો મોટો કાંટો 8 ઉપર છે અને નાનો કાંટો 7 ઉપર છે. જુઓ, 8 પછી તમારી કેટલી મિનિટ બાકી રહી? આપણે અહીંયા પણ આંકડા લખી દઈએ જેથી તમને ધ્યાનમાં આવે, બરાબર? આ હવે 5 મિનિટ, 5 ને 5 10, 15 અને 20 મિનિટ તમારી બાકી છે, બરાબર? તો કેટલા વાગવામાં 20 મિનિટ બાકી છે? 7 વાગવામાં, બરાબર? આપણે ગુજરાતીને ડકે તો 7 વાગવામાં હજુ 20 મિનિટની વાર છે. તો આપણે શું બોલીશું? 20ને ઇંગ્લિશમાં શું કહેવાશે? 20. આ તરફનો જે ભાગ છે તેને 2 બોલાશે. શું? 2. તો 22:07. શું બોલાશે? 22:07, એટલે કે 7 વાગવામાં હજુ 20 મિનિટ બાકી છે, બરાબર? તેવી જ રીતે અહીંયા જુઓ બીજું ઘડિયાળ છે. તો અહીંયા તમારો મોટો કાંટો સેના ઉપર છે? 11 ઉપર છે. અને નાનો કાંટો કેટલા ઉપર છે? 3 ઉપર છે. તો 3 વાગ્યામાં હજુ કેટલી મિનિટ બાકી છે? તે કે 5 મિનિટ બાકી છે, બરાબર? 12 પર કાંટો આવે તો આપણે 3 વાગે ને કમ્પ્લીટ. તો અહીંયા કેટલી મિનિટ બાકી છે? 5 મિનિટ બાકી છે. તો આપણે શું કહીશું? 3 વાગવામાં 5 મિનિટ બાકી છે, એટલે કે 3 માં 5 કમ, આપણે આ રીતે બોલીશું ગુજરાતીની અંદર. તો હવે ઇંગ્લિશમાં એને કેવી રીતે બોલાશે? તે કે 5:02. 5 મિનિટ બાકી છે ને, તો 5ને શું કહેવાય? 5, તે કે 5:02:03, બરાબર? આ રીતે બોલાશે 5:02:03. હવે આપણે આગળ જોઈએ, ચોથા ઘડિયાળમાં જુઓ. હવે આપણે ક્વાર્ટર પર આવ્યા, એટલે કે અહીંયા 9 પર કાંટો છે તમારો, ત્રીજો ભાગ આવ્યો ને તમારો, ને આ તરફનું જે હોય તે 2 કહેવાય. એ તો ખબર જ છે તમને કે આ તરફનું જે હોય તે 2 કહેવાય, આ તરફનું જે હોય તે પાસ્ટ કહેવાય, બરાબર? તો જુઓ, અહીંયા આપણે 4 લખીએ, અહીંયા 5 લખીએ, અહીંયા 7, અહીંયા 8, બરાબર? તો જુઓ, તમારો કાંટો કેટલા ઉપર છે? નાનો કાંટો 5 ઉપર છે
અને મોટો કાંટો 9 ઉપર છે એટલે કે 15 મિનિટ હવે બાકી છે બરાબર આ 5 5 10 અને 5 15 બરાબર 15 મિનિટ હજુ કેટલા વાગવાની અંદર બાકી છે 5 વાગવાની અંદર 15 મિનિટની વાર છે તો કેટલા બોલાશે ક્વાર્ટર કહેવાશે 15 મિનિટ એટલે ક્વાર્ટર અને આ તરફના ભાગ પર છે એટલે 2 બોલાશે શું 2 તો શું બોલાશે ક્વાર્ટર 2 5 પાંચના ઉપર છે ને નાનો કાંટો એટલે ક્વાર્ટર 2 5 જુઓ અહીંયા તમને બીજું ઘડિયાળ આપ્યું છે તો બીજાની અંદર જુઓ તમારો નાનો કાંટો અને મોટો કાંટો બંને સેના ઉપર છે 9 ઉપર છે હવે તમારે કેટલી મિનિટ બાકી છે અહીંયા 9 ઉપર છે એટલે 15 મિનિટ બાકી ને 5 5 10 અને 5 15 તો આ ત્રણે થઈને 15 મિનિટ બાકી છે તો 15 મિનિટ એટલે કે ક્વાર્ટર તો આનું શું વંચાશે ક્વાર્ટર ટુ 9 હવે એવી જ રીતના નાનો કાંટો તમારો 8 પર હશે અને મોટો કાંટો 9 પર હોય તો શું વંચાશે ક્વાર્ટર ટુ 8 બરાબર તો આપણે ઘડિયાળ આ રીતે શીખીએ શીખ્યા ને હવે આપણે આગળના ઘડિયાળમાં જોઈએ જુઓ અહીંયા શું વાગ્યું કેટલા વાગ્યા છે તમારો નાનો કાંટો 3 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે તો તમારો આખું ઘડિયાળનું સર્કલ ફરી ગયું છે ને તો અહીંયા આપણે શું વાંચીશું 3 અ આ રીતે લખાશે 3 પછી ઓ પછી એપોસ્ટ્રોફી કરવાનું ને પછી ક્લોક એટલે કે 3 અ ક્લોક 3 વાગ્યા આપણે ગુજરાતીમાં શું બોલીશું 3 વાગ્યા ઇંગ્લિશમાં શું કહીશું 3 અ ક્લોક બરાબર તેવી જ રીતના અહીંયા બીજા ઘડિયાળમાં જુઓ બીજા ઘડિયાળમાં તમારો નાનો કાંટો સેના ઉપર છે 7 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે તો એને તમે શું બોલશો 7 અ ક્લોક કેવી રીતના લખાશે 7 અ ક્લોક બરાબર આ રીતે લખાશે 7 ને ઇંગ્લિશમાં કેવી રીતે લખાશે એસ ઈ વી ઈ એન 7 અ ક્લોક બરાબર તો એવી જ રીતના તમારો નાનો કાંટો 6 પર હશે ને મોટો કાંટો 12 પર હોય તો શું બોલાશે 6 અ ક્લોક બરાબર ચાલો આપણું છેલ્લું ઘડિયાળ તો શું છે અહીંયા તમારો નાનો કાંટો કેટલા ઉપર છે 11 ઉપર છે અને નાનો કાંટો અરે યસ તમારો નાનો કાંટો 11 ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે 2 ઉપર છે બરાબર અહીંયા 2 આવે તો 2 ઉપર છે તો અહીંયા તમારા કેટલા વાગેલા કહેવાયા 10 પાસ આ 5 ને આ 5 10 એવું કરીને 10 પાસ થઈ ગયા એટલે કે વીતી ગયેલો સમય છે બરાબર તો 10 પાસ 11 શું વંચાશે 10 પાસ 11 બરાબર તો અહીંયા તમારે જાતે લખવાનું છે 10 પાસ 11 એટલે કે 11 ને 10 થઈ 11 વાગીને 10 મિનિટ વીતી ગઈ છે બરાબર તેવી જ રીતના અહીંયા જુઓ બીજું ઘડિયાળ છે અહીંયા અહીંયા તમારા મોટો કાંટો 2 ઉપર છે અને નાનો કાંટો 10 ઉપર છે તો શું બોલાશે 5 અને 5 10 જુઓ અહીંયા તો તમને આપ્યું પણ છે 5 અને 5 10 10 મિનિટ તમારી વીતી ગઈ છે 10 વાગીને 10 મિનિટ વીતી ગઈ છે તો તમે ઇંગ્લિશમાં એને કેવી રીતે બોલશો 10 પાસ 10 એટલે કે 10 ને 10 થઈ બરાબર આપણા 6 6 ઘડિયાળ આપણને બરાબર સમજ પડી ગયા છે જુઓ તે છતાં પણ આપણે અહીંયા પાછા ધ્યાનથી જોઈએ જુઓ આપણે આ 12 છે એટલે કે ઓ ક્લોક લખાય કોઈ ગમે તેટલા વાગ્યા હોય તેના અંદર એક પણ કાંટો હોય તો 5 પાસ્ટ 2 પણ કાંટો હોય તો 10 પાસ્ટ બોલાશે 3 પણ કાંટો હોય આપણો મોટા કાંટાની વાત કરતી છું હા નાનો કાંટો દાખલા તરીકે તમે માની લેવ 8 પણ જ છે અને મોટો કાંટો તમારો 1 પર છે તો શું બોલાશે 5 પાસ્ટ 8 પછી તમારો નાનો મોટો કાંટો 2 પર હોય તો 10 પાસ્ટ પછી 3 પર હોય તો શું બોલાશે ક્વાર્ટર પાસ્ટ તેવી જ રીતના 4 પર હોય તો 20 પાસ્ટ 5 પર હોય તો 25 પાસ્ટ અને 6 પર હોય તો શું બોલાશે હાફ પાસ્ટ 8 બરાબર હવે અહીંયા પાછા આપણે 8 પર જ છે હજુ હા પાછળ ન જતા છે તો અહીંયા 7 પર છે તો અહીંયાથી શું સ્ટાર્ટ થશે 2 વાળું આટલે સુધી શું પાસ્ટ હવે આટલેથી 25 2 પછી 8 પર હોય તો 22 9 પર હોય તો ક્વાર્ટર 2 અને 10 પર હોય તો 10 2 બરાબર અને હવે 5 બાકી છે તો શું બોલાશે 5 2 જુઓ આ ઘડિયાળની અંદર તમારો નાનો કાંટો 8 પર છે
અને મોટો કાંટો 11 ઉપર છે તો શું બોલાશે 5 2 8 બરાબર શું બોલાશે 5 2 8 ધ્યાનમાં આવી ગયું જુઓ તેવી જ રીતના સેમ અહીંયા પણ એ જ રીતે જે આપણે આગળના ઘડિયાળની અંદર જોયું તેવી જ રીતના છે અહીંયા કેટલા વાગ્યા છે તમારો નાનો કાંટો કેટલા ઉપર છે 4 પર છે અને તમારો મોટો કાંટો 11 ઉપર છે તો શું બોલાશે અહીંયા લખેલું જ છે જુઓ ઇટ્સ 5 2 કેટલા 5 2 4 એટલે કે 4 વાગવામાં હજુ 5 મિનિટ બાકી છે જો તમારો મોટો કાંટો 1 પર હોતે તો શું બોલાતે 5 past બરાબર પછી 2 પર હોતે તો 10 past 3 પર હોતે તો 15 past 4 પર હોતે તો 20 past 5 પર હોતે તો 25 past 6 પર હોતે તો 30 past 7 પર હોતે તો 25 2 આ તરફનો ભાગ 2 બરાબર એ ખાસ યાદ રાખજો અને આ તરફનો ભાગ હાફ એટલે તમને ઘડિયાળ આસાનીથી જોતા આવડી શકે પછી અહીંયા 8 પર હોતે તો 22 9 પર હોતે તો 1/4 2 10 પર હોતે તો 10 2 અને 11 પર હોય તો 5 2 અને પૂરેપૂરો 12 પર કાંટો આવી જાય તો જેટલા વાગ્યા હોય તો દાખલા તરીકે 4 પર નાનો છે અને મોટો કાંટો 12 પર છે તો 4 o'clock નાનો કાંટો તમારો 6 પર છે અને મોટો કાંટો 12 પર છે તો શું વંચાશે 6 o'clock બરાબર ઘડિયાળમાં જોતા આવડી ગયું છે ને હવે તમને ચાલો અહીંયા આપણે આ ઘડિયાળમાં જોઈએ તમારો નાનો કાંટો 1 ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે 12 ઉપર તો એ કેટલા વાગેલા કહેવાશે 1 વાગેલો કહેવાશે તો ઇંગ્લિશમાં શું બોલાશે 1 o'clock અહીંયા લખ્યું છે જુઓ 1 o'clock બરાબર જુઓ અહીંયા તમારો નાનો કાંટો 1 પર છે અને મોટો કાંટો 3 ઉપર છે તો કેટલા વાગેલા બોલાશે 1/4 આટલો ભાગ 1/4 પછી આ તરફનો ભાગ શું બોલાશે 5 past એટલે 1/4 past કેટલા 1 શું બોલાશે 1/4 past 1 તેવી જ રીતના અહીંયા જુઓ તમારો મોટો કાંટો 6 ઉપર છે અને નાનો કાંટો 1 ઉપર છે એટલે કે તમારો હાફ સમય વીતી ગયેલો છે પાસ થઈ ગયેલો છે તો શું બોલાશે 1/2 past 1 એટલે કે 1.5 વાગ્યો છે બરાબર 1:30 થઈ છે એવું થયું ને તેવી જ રીતના જુઓ હવે આ ચોથા ઘડિયાળની અંદર જુઓ તમારો કાંટો 2 અને 1ના વચ્ચે છે અને તમારો મોટો કાંટો 9 ઉપર છે અને નાનો કાંટો 1 અને 2ના વચ્ચે છે એટલે કે 2 વાગવાની હવે તૈયારી છે બરાબર 2 વાગવામાં હવે કેટલી મિનિટ બાકી છે 15 મિનિટ બાકી છે એટલે કે 1/4 બરાબર 15 મિનિટને શું કહેવાશે 1/4 અને આ તરફના ભાગને શું બોલાશે 2 તો આપણે શું બોલીશું 1/4 2 2 બરાબર ધ્યાનમાં આવી ગયું ઘડિયાળમાં હવે અહીંયા આ તમને બીજા ઘડિયાળમાં જોયેલા છે આટલા માટે આ ઘડિયાળો મૂક્યા છે કે તમને ધ્યાનથી સમજ પડી શકે બરાબર જુઓ અહીંયા તમારો મોટો કાંટો અને નાનો કાંટો બંને સેના ઉપર છે 12 ઉપર છે તો કેટલા વાગેલા કહેવાશે 12 વાગેલા કહેવાશે ઇંગ્લિશમાં શું બોલાશે 12 o'clock બરાબર જુઓ અહીંયા તમારો નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે 1 ઉપર છે તો 1 ઉપર હોય એટલે કેટલી મિનિટ પસાર થયેલી કહેવાય 5 મિનિટ પસાર થયેલી કહેવાય તો આપણે શું બોલીશું 5 past 12 બરાબર એટલે કે 12:05 થયેલી છે 5 મિનિટ પસાર થયેલી છે 12:05 થઈ બરાબર એ રીતે બોલાશે હવે આ ત્રીજા ઘડિયાળમાં જુઓ ત્રીજા ઘડિયાળમાં સેના ઉપર છે મોટો કાંટો 3 ઉપર છે અને નાનો કાંટો 12 ઉપર છે એટલે કે 1/4 સમય આપણો પસાર થઈ ગયેલો છે 15 મિનિટ આપણી પસાર થઈ ગયેલી છે તો આપણે શું બોલીશું 1/4 past 12 એટલે કે 12:15 થયા બરાબર હવે આ ચોથા ઘડિયાળ ઉપર આવો ચોથા ઘડિયાળમાં તમારો મોટો કાંટો 6 ઉપર છે અને નાનો કાંટો 12 ઉપર છે 12 અને 1ના થોડો વચ્ચે છે બરાબર તો હાફ સમય તમારો પસાર થઈ ગયેલો છે તો તમે શું બોલશો 1/2 past 12 એટલે કે 12:30 વાગ્યા છે બરાબર હવે આ તમારું પાંચમું ઘડિયાળમાં જુઓ 12 અને 1ના વચ્ચે નાનો કાંટો છે અને મોટો કાંટો 9 ઉપર છે એટલે કે આ તરફનું જે આવે તે શું બોલાશે 2 એટલે કે 9 ઉપર છે એટલે શું 1/4 બરાબર તો 1/4 2 1 શું બોલાશે 1/4 2 1 એટલે કે 1 વાગવામાં હજુ 15 મિનિટની વાર
છે, એટલે કે પોણા એક થયો છે. બરાબર, આપણી ગુજરાતી ભાષામાં એક વાગવામાં હજુ કેટલી મિનિટની વાર છે? 15 મિનિટની વાર છે. બરાબર, તેવી જ રીતના અહીંયા છેલ્લું ઘડિયાળ જુઓ, અહીંયા તમારા નાનો કાંટો 3 ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે? 11 ઉપર છે. તો શું વંચાશે? 5 મિનિટ બાકી છે ને 3 વાગવામાં, તો શું વંચાશે? 5 2 3, 5 2 3, એટલે કે 3 વાગવામાં 5 મિનિટની વાર છે. બરાબર, તો અહીંયા તમારી એક્ટિવિટી 5 એ પૂરી થઈ છે. હવે અહીંયા ઉપર તમે જુઓ શું છે, એક્ઝામ્પલ આપ્યું છે, રમેશ ક્લોક 3:30. બરાબર, તમને અહીંયા 3:30ના આધારે બીજા તમારે ઉદાહરણ જાતે બનાવવાના છે. આપણે ઘડિયાળ જોયું, તો હવે તમારે 3:30 તમને આપ્યું છે, તો તમે ઘડિયાળ દોડો અને તેની અંદર 3:30 લખો, અને 3:30ના આધારે તમે બીજા પણ, ચાલો 4થી લઈને કે આખું 5 to 4, 5 10 to 4, એ રીતે આખું ઘડિયાળ તમારે રેડી કરવાનું છે. બરાબર, જુઓ હવે એક્ટિવિટી 5ની બીમાં જુઓ, ફરીથી શિક્ષકે ઊભા રાખેલ વિદ્યાર્થીઓ પાસે જાઓ, દરેક વિદ્યાર્થી તેની પાસેની સમય લખેલી ચિઠ્ઠી તમને વાંચવા આપશે અથવા તમારા કાનમાં સમય કહેશે, તે સમય મુજબની ઘડિયાળો વર્ગના બીજા મિત્રો સાથે સરખાવો. આ આપણે રમત એ કરવાની છે, પરંતુ તમને આ એની અંદર ઘડિયાળમાં જોતા તો આવડી ગયું ને? તમારે આ રીતે ઘડિયાળ નોટબુકમાં દોડવાનું છે અને અલગ અલગ ટાઈમ દર્શાવતો ને તેના નીચે તમારે ટાઈમ લખવાનો છે. બરાબર, હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 6માં શું છે? ગોરખપુર ઓકળા એક્સપ્રેસ. બરાબર, તો તેની અંદર તમને અલગ અલગ સ્ટેશન આપેલા છે. ઓખા એક્સપ્રેસ ટ્રેનનું અહીંયા તમને રેલવેનું સમયપત્રક આપેલું છે. બરાબર, જુઓ અહીંયા આ આખું જે છે તે તમારું શું છે? રેલવેનું સમયપત્રક છે. અહીંયા તમને સ્ટેશન અલગ અલગ બતાવેલા છે. અહીંયા અરાઇવલ એટલે કે આવવાનો ટાઈમ, અને આ ટાઈમ જે છે તે ડિપાર્ચર એટલે કે ટ્રેનનો અહીંયાથી તે સ્ટેશન પરથી ટ્રેન જવાનો ટાઈમ છે. બરાબર, જુઓ પહેલું છે અહેમદાબાદ 6 PM આવશે, અને ત્યાંથી ટ્રેન કેટલા વાગે નીકળશે? 6:20 ઉપડી જશે. તો અહીંયા આપણે શું વંચાશે? 6:00, પછી 6:20. આ રીતે વંચાશે ને ઇંગ્લિશમાં. વિરમગામ 7:25, 7:29 ડિપાર્ચર થશે. પછી સુરેન્દ્રનગર 32 છે, 32:08. બરાબર, 34:08 એવું વંચાશે. વાંકાનેર 10 PM 10:00, 10:20 એટલે કે 10:20 ત્યાંથી ઉપડી જશે. રાજકોટ 11 PM 11:00. બરાબર, એન્ડ 5:11 એટલે કે 11:05 ત્યાંથી નીકળી જશે. જામનગરમાં 32:32 AM બરાબર, અને 0:34 AM એટલે કે ઉપડી જશે એટલા વાગે. બરાબર, અહીંયા પછી શું છે? દ્વારકા 27:03 બરાબર, એટલા વાગે ત્યાં આવશે, અને 29:03 ત્યાંથી ઉપડી જશે. બરાબર, ઓખા તો કેટલા વાગે આવી રહેશે? અરાઇવલનો આવવાનો સમય શું છે એનો? 4:20. બરાબર, તો આ આપણે જોવાનું છે. હવે અહીંયા તમને રેલવેનું જે સમયપત્રક આપેલું છે તેના આધારેથી નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. એટ વોટ ટાઈમ ડીડ ધી ટ્રેન રીચ સુરેન્દ્રનગર? કયા સમયે સુરેન્દ્રનગર ટ્રેન પહોંચશે? કેટલા વાગે સુરેન્દ્રનગર ટ્રેન પહોંચશે? જુઓ, આ રહ્યું સુરેન્દ્રનગર. રીચ એટલે કે અરાઇવલ ટાઈમ. બરાબર, તો કેટલા વાગે પહોંચશે? 32:28 એટલે કે ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર 8:32:08 PM બરાબર, આ રીતે લખાશે આપણાથી. એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? 8:32 બરાબર, અરે 32:08 બરાબર, એટલે કે 8:32. ઇટ વોઝ 11:00. વેર વોઝ ધી ટ્રેન?
अग्यार वागे ट्रेन क्या हसे क्या हसे जुओ आ रही अग्यार वागे इलेवन ओ क्लॉक क्या छे राजकोट में तो आप बीजी खाली जगह में शू लखीशू राजकोट बराबर। पछी त्रीजो छे द प्लेटफॉर्म क्लॉक शोड 6:10 PM वेर वॉज धी ट्रेन 6:10 कया प्लेटफॉर्म पर ट्रेन हसे जुओ अहीं आपणा टाइमना अंदर 6 वागे अहीं आवानो टाइम छे अने डिपार्चर एटले के अमदावादथी जवानो टाइम शू छे 6:20 अहीं शू पूछ्यू छे 6:10 क्या हसे अहमदाबाद क्या हसे अमदावाद तो आपणे त्रीजे एमां शू लखीशूँ अमदावाद बराबर। चौथू द ट्रेन वॉज एट वांकानेर वॉट टाइम वॉज इट ट्रेन वांकानेर में हसे वांकानेर क्या छे आ रही त्यारे शू समय थयेलो हसे वॉट टाइम वॉज इट शू समय थयेलो छे जुओ आ रह्यू वांकानेर तो शू छे 10:00 PM बराबर तो आपणे शू लखीशू चौथी खाली जगह में 10 PM छेल्ली खाली जगह अ पेसेन्जर रीच दी स्टेशन एट 9:30 PM बट ही मिस द ट्रेन वॉट वॉज द स्टेशन जुओ पेसेन्जर 9:30 ट्रेन पर अरे प्लेटफॉर्म पर पहुँची जाए स्टेशन पर परंतु तेने ट्रेन मिस कर दी थी ए क्यू स्टेशन हसे क्या स्टेशन पर पहुँचो हसे ने ट्रेन मिस कर दी थी सुरेंद्रनगर बराबर जुओ अहीं सुरेंद्रनगर टाइम शू है 8:30 त्या ट्रेन अरे हाँ 8:32 ट्रेन आवानी छे अने त्यांथी 8:34 उपड़ी जवानी छे बराबर ने केटला वागे पहुँचे छे 9:30 तो पछी ट्रेन तो जती रहेवानी ने तो शू आवशे आपणी पांचमी खाली जग्यानी अंदर सुरेन्द्रनगर बराबर। जुओ तमने घड़ियाळमां जोता तो बराबर आवड़ी ज गयुं छे मारा हिसाबे आवड़ी गयुं छे ने तो आपणो अहींया एक्टिविटी 5 एंड 6 पूर्ण थाय छे विद्यार्थी मित्रों थैंक यू।